ઓફિસ માં છો, દુકાન માં છો, પ્લેન માં છો, ગામડે છો, ઘર માં છો, અમેરિકા માં છો, અત્યારે તમારા બધાનું મકાન કદાચ 5 કરોડનું હોય, 5 લાખનું હોય, 50 લાખનું હોય, 1 કરોડનું હોય, કોઈ ઘર લઈને આવ્યું? કોઈ પોતાનું ઘર લઈને આવ્યું? ખાલી એક ચાવીના સહારે મૂકીને આવ્યા? તમારું વ્હીકલ ખાલી ચાવીના સહારે મૂકીને આવ્યા? કોઈ ઘર લઈને આવ્યું હોય તો ઉભા થાવ. તમે તમારું પેટ લઈને આવ્યા? તમે અમેરિકા જાઓ, પેટ લઈને જાઓ, કેનેડા જાઓ, પેટ લઈને જાઓ, દવાખાને જાઓ, પેટ લઈને જાઓ, ઓફિસ જાઓ, શું લઈને જાઓ? બિઝનેસ કરવા, જોબ કરવા, દુકાને, પિયર જાઓ તો, સાસરે જાઓ તો, શોપિંગ કરવા જાઓ તો, ભાઈ કોઈના અવાજમાં દમ નથી. તમે પોતાના શું વસ્તુ લઈને તમે બહાર નીકળો છો? તો હવે આપણા હાથમાં છે કે એ પેટમાં પેટ્રોલ પૂરવું કે કેરોસીન. આપણી ફરી પાછી મુદ્દો આવ્યો, પહેલા જે મુદ્દો ચાલતો હતો એ મુદ્દો આવ્યો. પેટ જોડે લઈને ફરીએ છીએ તો પેટમાં શું નાખવું એ હું સમજાવું. તો બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી લંચનો ટાઈમ છે, બરોબર? કોઈ 12 વાગે જમે, કોઈ 3 વાગે જમે. શૈલેષભાઈ, આપણે અહીંયા કેટલા વાગે જમવાનું આયોજન છે? 12 વાગેનું, બરોબર? તો દરેક જણાએ પ્રસાદનો લાભ લેવાનો છે. આજે મારું કીધું ના માનતા ને તો અહીંયા પ્રસાદ પડ્યો રહેશે. 500 લોકોનું જમવાનું છે. દરેક જણાએ પ્રસાદ લઈને જવાનું છે અહીંયાથી, માતાજીની કૃપાથી. તો બપોરના જમવામાં આપણે પેટ લઈને જોડે ફરીએ છીએ. તમે સ્વસ્થ હોય તો પણ આ કરો, તમે બીમાર ના પડો એના માટે આ કરો, અને બીમાર છો તો સાજા થઈ જવા માટે આ કરો, બરોબર? તો શું કરવાનું છે એ સમજાવું. કોઈને કંટાળો આવે છે? મજા આવે છે? થેન્ક યુ. બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આપણે જમવાનો ટાઈમ. એવું નહીં કે ખાલી 12:30 વાગે એક જ વખત જમજો. હું તમને 6 વખત જમાડું. હું તમને એવું નહીં કહું કે 500 ગ્રામ જમો, 250 ગ્રામ જમો, 2 કિલો જમો, 5 કિલો જમો, હું નહીં કહું. હું તમને એવું કહું કે બપોરે 12 વાગે જમવા બેસો, 6 વાગે ઊભા થાઓ. તમે 10 કિલો ખાઓ, 20 કિલો ખાઓ, તમારી મરજી. તમે 10 વાર ખાઓ, 20 વાર ખાઓ, તમારી મરજી. તમે દવાખાનામાં પૈસા ના આપવા હોય તો ઈશ્વરે બનાવેલું, મારું બનાવેલું નહીં, ઈશ્વરે બનાવેલું ભોજન ખાઓ. હવે ભગવાને શું શું બનાવ્યું? તો શિયાળામાં કંઈક બનાવ્યું, ઉનાળામાં કંઈક બનાવ્યું, ચોમાસામાં કંઈક બનાવ્યું. દરેક વખતે ભગવાન આરામ કરીને ઊંઘતો નથી, હાથ ઉપર કરીને બેસતો નથી કે હું થાકી ગયો, હવે કેળા નહીં ઉગાડું, હવે સફરજન નહીં ઉગાડું, હવે કેરી નહીં ઉગાડું. આવું કોઈ દિવસ બન્યું? હવે ટામેટા નહીં ઉગાડું, ભગવાન થાકી ગયો? પણ એક લેડીઝ જો રોજ જે ભીંડાનું શાક બનાવે તો બધા થાકી જશો, રોજ જે બટાકાનું શાક બનાવે તો બધા થાકી જશો, તો ભગવાન તો થાક્યો નથી. તો ભગવાન એવું કહે છે કે મેં ઘણું બધું બનાવ્યું છે. કેળા બનાવ્યા, ચીકુ બનાવ્યા, સફરજન બનાવ્યા, સીતાફળ બનાવ્યા, પપૈયા બનાવ્યા, આટલું બધું બનાવ્યું છે. પણ માણસ કહે કે તું શું બનાવતો તો હું તને બનાવી દઉં. એટલે માણસ ભગવાનને બનાવવા ગયો એમાં માણસ પોતે બની ગયો. સાંભળો ફરીથી, રિપીટ. માણસ ભગવાનને બનાવવા ગયો એમાં માણસ પોતે બની ગયો. શું બની ગયો? મૂર્ખ બની ગયો, ઉલ્લુ બની ગયો. માણસ પોતે ઉલ્લુ બની ગયો. બનાવવા કોને નીકળ્યો? ભગવાનને, કે તું શું બનાવતો તો હું બનાવું. તને ક્યાં દાળ ભાત બનાવતા આવડે? તને ક્યાં ખીચડી બનાવતા આવડે? તને ભાખરી બનાવતા નથી આવડતી? ભગવાન, તને સમોસા બનાવતા નથી આવડતા? તારી જિંદગી પાણીમાં ગઈ. ભગવાન, તને કદી ઇડલી બનાવતા ના આવડી? તને મંચુરિયન બનાવતા ના આવડી? તને પંજાબી ચાઇનીઝ બનાવતા ના આવડી? મૂર્ખ છે ભગવાન તો. બનાવતા તો ફક્ત ને ફક્ત માતાઓને જ આવડે, દાળ ભાત શાક રોટલી. તો હવે પરિવર્તન લાવો. શું લાવશું? પરિવર્તન લાવો. શું લાવીશું? શું લાવીશું? મારી મમ્મીએ રોટલી બનાવી, મારી સાસુએ રોટલી બનાવી, મારા
કાકીએ રોટલી બનાવી, મારા નાનીએ રોટલી બનાવી, એટલે હું બી રોટલી બનાવું, તો પરિવર્તન કોણ કરશે? શૈલેષભાઈ કોકે તો પરિવર્તન કરવું પડે, તો પરિવર્તન આપણે પોતે કરીશું. એના માટે હું ઘરે ઘરે જઈને કહેવા નહીં જઉં, પહેલામાં પહેલા મેં પરિવર્તન કર્યું, પછી મારા પતિદેવે પરિવર્તન કર્યું, એ જ દિવસથી મારા દીકરા દીકરીએ પરિવર્તન કર્યું, પછી હું સોસાયટીને સમજાવવા નીકળી છું. એવું જરૂરી નથી કે હું જ 10 કપ ચા પીને તમને બધાને ચા બંધ કરાવું. મેં ચા બંધ કરી પછી બંધ કરાવું છું, પહેલા મેં સમોસા બંધ કર્યા પછી તમારા કરાવું છું. હવે સમોસા બી ખાવા મળશે, એવું ના કહેતા ઉભા થઈ જતા ના રહેતા કે આ તો બેન સમોસા નહીં ખાવા દે. તો બપોરના ભોજનમાં થોડુંક મેં કીધું ને 50% તમારું, 50% મારું, તો થોડુંક તમારું કરો, થોડુંક મારું કરો. ને મારું એટલે મારું કંઈ જ નથી, હું કરું એટલે કંઈ જ ના થાય, બધું જ માતાજી કરે છે. આપણે માતાજીના ધામમાં બોલીએ છીએ, એક પણ લીટી ખોટું બોલીએ તો કાલ સવાર ના પડે. દરેક વસ્તુ સચ્ચાઈ, દરેક વસ્તુ હકીકત, દરેક વસ્તુ પોતે અનુભવ કરેલી છે. હું એમને જ આમને કહું કે ચા ના પીશો, આમને કહું કે આ ના કરશો, પણ એ અનુભવ ક્યાંથી? અનુભવ મારો પોતાનો, મેં પોતે અનુભવ કર્યો કે ખાધા વગર જીવાય છે. 365 દિવસ એક પણ ચમચી રાંધ્યા વગરનું ખાધું અને હું જીવી ગઈ. જો મરી ગઈ હોત તો અહીંયા તમને કોઈને ભેગા ના કરત. 365 દિવસ શૈલેષભાઈ સવાર બપોર સાંજ ને રાત ઈશ્વરે બનાવેલું ખાધું અને હું જીવી ગઈ. હવે તમને નથી કહેતી કે તમે પણ એવું કરો, પણ અનુભવ. જહા ન પહોંચે કવિ વહા પહોંચે રવિ, જહા ન પહોંચે કવિ વહા પહોંચે રવિ, જહા ન પહોંચે રવિ વહા પહોંચે અનુભવી. તો સૌથી મોટું શું? અનુભવ. તો મેં પોતે અનુભવ કર્યો છે કે રાંધેલું છોડ્યા પછી મારું યુટ્રસ કઢાવવું ના પડ્યું, મને ટેન્શન ના થયું, મને બીપી ના વધ્યું, મારું વજન ના વધ્યું, મને ડાયાબિટીસ ના આવ્યો, મને મેનોપોઝ ના આવ્યો. તો ફાયદો કર્યો કે નુકસાન? તો તમારે ફાયદો કરવો છે. તો બપોરે અને ફક્ત ને ફક્ત બપોરે કિચન બંધ. તમે 10 કિલો ખાઓ, 20 કિલો ખાઓ, કોઈ ભૂખે ના રહેતા. તમે ભૂખ્યા રહો, મને પાપ લાગે. પાપ લાગે? તો ફક્ત ને ફક્ત બપોરે જ, લંચમાં. આમાં બહેનોને કેટલો બધો આરામ કે રસોડામાં જવાનું જ નહીં, બેસ્ટ ટેસ્ટથી મમ્મી જોડે વાત કરો, પપ્પા જોડે વાત કરો, કાકા જોડે વાત કરો, ફ્રેન્ડ્સ જોડે વાત કરો, પિક્ચર જોવા જતા રહો, આરામ કરો, અથવા બિઝનેસ કરો, અથવા ઘરમાં બીજા કોકને હેલ્પ કરો, અથવા તો તમે બીજા કોકની મદદ કરો. અહીંયા ઉમિયા ટ્રસ્ટ ચાલે છે તો ત્યાં રસોડામાં 5 બહેનો કામ કરો. જરૂરી છે કે આપણે આપણા જ ઘરમાં કામ કરીએ તો જ જીવન સાર્થક થયું. કોકના ઘરે બી પોતું મારી આવે, બાજુવાળા બેનના ઘરમાં ફ્રેક્ચર થયું છે, કામ વાળી નથી આવી, તો હું પોતું મારી આવું છું, આમાં ક્યાં નાના પપ્પાના થઈ ગયા. તો કોકની મદદ કરવા માટે જીવીએ. ભગવાને આપણને જન્મ આપ્યો છે તો ફક્ત મારા માટે જ, ફક્ત મારા દીકરા માટે, ફક્ત મારી દીકરી માટે, ફક્ત મારા હસબન્ડ માટે ના, સમાજ માટે જીવવાનું છે, સમાજ માટે કંઈક કામ કરવાનું છે. તો એના માટે ફક્ત બપોરે રસોડું બંધ કરો. હું એવું નથી કહેતી કે ભૂખે મરી જવાનું છે. તો બપોરે 10 કિલો ફ્રૂટ ખાઓ, 20 કિલો ફ્રૂટ ખાઓ. હવે તમે કહેશો 10 કિલો ફ્રૂટ પોસાય નહીં, પણ પોસાય છે. 5 લાખનું ઓપરેશન પોસાય છે. એપેન્ડિક્સનું ઓપરેશન કરાવો, 2 લાખ રૂપિયા થાય. એક બાળકનું ધબકારા ના ચાલતા હોય 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય. કિડની ફેલ થઈ જાય 5 લાખનો ખર્ચો થાય. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો 7 લાખનો ખર્ચો થાય. તો પૈસા ક્યાંથી આવે છે તમારી પાસે? તમે દેવું કરી નાખો, ઘર વેચી નાખો, ઘરેણા વેચી નાખો, પછી પૈસા લાવો છો, પણ એ બધું વેચવાનું જ નથી. વેચવું છે કશું? એ બધું વેચવાનું જ નથી. ફક્ત ને ફક્ત બપોરે આરામ કરો, પેટ ભરીને ખાઓ. અત્યારે કેરીની સિઝન છે, 2 કિલો કેરી ખાઓ, 4 કિલો કેરી ખાઓ, 10 કિલો કેરી ખાઓ, 10 કિલો ટામેટા ખાઓ, 10 કિલો સફરજન ખાઓ, 10 કિલો કેળા ખાઓ. મેં ક્યાં કીધું કે 1 કેળું જ મળશે, વધારે કેળા નહીં મળે? હવે બીજો પ્રશ્ન એ આવશે કે કેળાથી ડાયાબિટીસ થાય છે, ડોક્ટરે કેરી ખાવાની ના પાડી છે. તો ડોક્ટરનું માનો અથવા તો માતાજીએ બનાવેલા કેળા ખાઓ, મારું માનવું નહીં. કોનું માનવું? ઈશ્વરનું માનીશું કે મારું? ઈશ્વરનું.
તો ફક્ત ને ફક્ત બપોરે જ રસોડું બંધ કરવાનું છે. હવે તમારા બધા માટે આનંદના સમાચાર, ખુશીના સમાચાર કે બપોરે હવે સાંજે ખુશીના સમાચાર એ છે કે સાંજે દરેક જણાને સાંજે 6 વાગ્યા પછી પેટ ભરીને જમવા મળશે પોતપોતાના ઘરે. મારા ઘરે નહીં, પોતપોતાના ઘરે. બધાએ આવી ના જવું, કારણ કે બધા પોતપોતાના હાથનું પોતપોતાના ઘરનું ખાવ તો વધારે સારું રહેશે. તો દરેક જણે પોતપોતાના ઘરે સાંજે રસોઈ બનાવો. હોટેલમાં જશો તો બી મને કોઈ વાંધો નથી, લગ્નમાં જાઓ તોય મને કોઈ વાંધો નથી. તો સાંજે તમે જમવા બેસી શકો છો. 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીમાં તમને પેટ ભરીને ખાવાની છૂટી. દાળ ખાઓ, ભાત ખાઓ, શાક ખાઓ, રોટલી ખાઓ, ઇડલી ખાઓ, સમોસા ખાઓ, મંચુરિયન ખાઓ, ચાઇનીઝ ખાઓ, પનીર ખાઓ, જે ખાવું હોય ઇડલી, ઢોસા, સંભાર, મેદુવડું બધું જ ખાઓ. ક્યારે ખાઈશું? સાંજે. હવે જન્મથી આપણે એવું સાંભળ્યું છે કે સવારે ઉઠો એટલે રાજાની જેમ નાસ્તો કરો, જે થવું એ થાય. હવે પ્રેગ્નન્ટ વુમન હોય તો 9મા મહિને, શૈલેષભાઈ આપણે એવું જોયું છે કે પ્રેગ્નન્ટ વુમન હોય તો ઓઢણીથી સાડીના છેડાથી પેટ સંતાડો. હવે પેટ યુવાન જે બી અંકલ હોય એ લોકોનું 9મા મહિના જેવું પેટ 9-9 વર્ષ સુધી, 90 વર્ષ સુધી હોય એ લોકો ના સંતાડે. ચાલે? અન્યાય, ઘોર અન્યાય. પત્ની પ્રેગ્નન્ટ હોય તો પેટ સંતાડવાનું. અરે કંઈક પાપ કર્યું છે? લગ્ન કરીને આવ્યા છીએ, બાળકને જન્મ આપીએ છીએ તો પેટ શું કામ સંતાડવું પડે? અત્યારે તો પેલું પ્રી વેડિંગ શૂટિંગ હોય એવી રીતે પ્રી પ્રેગ્નન્સી શૂટિંગ થાય છે. મેં તો 20 વર્ષ પહેલાં શૂટિંગ કર્યું હતું. હું એટલી બધી ફોરવર્ડ છું, આગળ છું કે એ વખતે મોબાઈલ નહોતો તો પણ મેં ફોટોશૂટ કરાવ્યું હતું. કે પ્રેગ્નન્સી કંઈ ગર્વની વાત છે, સંતાડવાની કંઈ થોડી વાત છે. હવે 50 વર્ષના અંકલ હોય તો 9મા મહિના જેટલું પેટ લઈને ફરે, સસરા 9મા મહિના જેટલું પેટ લઈને ફરે, જેઠ 9મા મહિના જેટલું પેટ લઈને ફરે, એનો આપણને કોઈ વાંધો ના હોય. અંદર ડાયાબિટીસ હોય, અંદર બીપી હોય, અંદર કેન્સર હોય, અંદર કોલેસ્ટ્રોલ હોય, એ બધું ચાલે ચાલે. તો એ બધું બહાર કાઢવાનું છે. તો એના માટે એનીમા અહીંયા જેટલા બેઠા છે દરેક જણા એનીમા લઈને જવાનું છે. એનીમા પોતાના ઘરે કરવાનો છે અને સાંજે તમે પેટ ભરીને જમી શકો. કોણ જમી શકે? કે જે સ્વસ્થ છે એ. કોણ જમી શકે? જે સ્વસ્થ છે એ. પણ કોકને પ્રોબ્લેમ છે, કોકને ડાયાબિટીસ છે, કોકને કોલેસ્ટ્રોલ છે, કોકને અસ્થમા છે, કોકને બીપી છે, કોઈને ગુસ્સો આવે છે, કોકને યુટ્રસમાં કેન્સર છે, કોઈને બ્રેસ્ટમાં કેન્સર છે, દવાઓ ચાલે છે, ઘૂંટણ કામ નથી કરતા, મગજ કામ નથી કરતું, ડિપ્રેશન થઈ ગયું છે, તો એના માટે 1 મહિના માટે એવું કરી શકાય કે સાંજે પણ ભગવાને બનાવેલું 1 મહિના માટે કરી શકાય. 1 મહિના માટે આખી જિંદગી માએ બનાવેલું ખાધું, હવે ભગવાને બનાવેલું, તો 1 મહિના માટે ભગવાને બનાવેલું ખાઓ. વળી પાછું તમે સાજા થઈ જાઓ તો માણસે બનાવેલું સાંજે ખાવાનું ચાલુ કરીશું. તો સાંજે જે છે એ પહેલા એવું કહેતા હતા કે રાજાના જેમ સવારે ભિખારીના જેમ, સોરી, સવારે રાજાના જેમ નાસ્તો કરો, બપોરે વેપારીના જેમ ખાઓ અને સાંજે ભિખારીના જેમ ખાઓ. હવે આ સિસ્ટમ ફોલો કરી તો આ કોઈ રોગ ના ગયા. કોઈ ગયા? તમે 20 વર્ષ સુધી બીપીની ગોળી લીધી, બીપી ગયું. તમે 20 વર્ષથી ડાયાબિટીસની ગોળી લીધી, ડાયાબિટીસ ગયું. કોઈનું કોલેસ્ટ્રોલ ઓછું થયું, કોઈને અસ્થમા મટ્યો, કોઈને ટીબી મટ્યું, કોઈને કેન્સર મટ્યું, કોઈનું વજન ઓછું થયું, કંઈ પણ થયું, તો આપણે ઊંધું કરી નાખીએ. ઊંધું એ કરી નાખીએ કે સાંજે રાજાના જેમ જમી લઈએ અને સવારે રસાહાર કરી નાખીએ, બપોરે ફળાહાર કરી નાખીએ. આટલું કરીશું તો આપણે સફળતા પ્રાપ્ત કરી શકીશું. જી, તો પ્રકૃતિનું ભોજન કરવાનું છે આપણે અને આ નિયમોનું પાલન કરવાનું છે. તમે શ્રીનંદ, હા, તમને કોઈને પણ કંઈ પણ, હા, તમને કોઈને પણ મેં જે પણ સમજાવ્યું એમાં ના સમજ પડી હોય, કંઈ પ્રશ્ન હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો. હવે આપણી પાસે 10 મિનિટ છે. તમે બધાએ, તમે દરેક જણા અહીંયા આવ્યા, મને શાંતિથી સાંભળી,
તમે પોતાનો કિંમતી સમય મને આપ્યો એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા બધા માટે તમે ખુદ તાલી પાડો, મારા માટે ના પાડતા. ઉમિયા કેમ્પસની બહાર અવાજ જવો જોઈએ એવો ખડખડાટ તાલીનો હોવો જોઈએ. સૌથી સારી એક્સરસાઇઝ એ કે તમે જિમમાં જાઓ, તમે દોડવા જાઓ, તમે સવારે ઉઠીને સાયકલ ચલાવો. બેટા, સૌથી સારામાં સારી એક્સરસાઇઝ આ કે હું બતાવું એ. હવે હું જે એક્સરસાઇઝ બતાવું એ તમારે અત્યારે કરીને બતાવવાની છે. એના માટે ક્યાંય જિમમાં નથી જવાનું, કોઈને સાયકલ નથી મળવાની, કોઈને સ્વિમિંગ માટે પાણી નથી મળવાનું, કોઈને જોગિંગ માટે બૂટ નથી મળવાના. એના માટે અહીંયા જ તમને બેસાડીને એક એક્સરસાઇઝ કરું છું જે દરેક જણાએ કરવાની છે. ફક્ત ને ફક્ત હાસ્ય, સ્માઇલ વાળો ફેસ રાખો તો કોકનો પણ દિવસ સુધરી જાય. હસતા રહો, હસાવતા રહો, સુખી રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. એના માટે જોશથી હસીશું, જોશથી દરેક જણાએ મજા પડી હોય તો હસો. આટલું ઓછું હસવાનું, મને એવું લાગ્યું કઈ મજા ના આવી. મજા ના આવી તમને બધાને તો હસો. તમારા માટે એક્સરસાઇઝ કરો, હસો 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 હસો. જી, થેન્ક યુ સો મચ. હવે છેલ્લો આપણો એક સેશન લઈ લઈએ. કોઈને અહીંયા આવીને કંઈ પૂછવું હોય તો હું જવાબ આપવા માટે તૈયાર છું. કોઈ પણ માણસ કોઈ પણ પ્રશ્ન મને પૂછી શકે. ભાઈ નવીનભાઈ માટે તાલી, કે હિંમત કરીને પ્રશ્ન પૂછવા આવ્યા એ પણ એના માટે ખૂબ સારી વસ્તુ છે. તો એના માટે મેં યુટ્યુબ પર વિડીયો બનાવી છે, નો પેસ્ટિસાઇડ્સ બાય ડૉક્ટર ઝરણા પટેલ. એ વિડીયો બધા જોઈ લેજો ઘરે જઈને યુટ્યુબમાં. પણ અત્યારે હું સમજાવું છું કે કોઈ પણ પેસ્ટિસાઇડ દવાવાળી વસ્તુઓ તમે રાંધીને ખાશો તો કેન્સર થશે. અને એ જ વસ્તુને 10 મિનિટ પાણીમાં પલાળી દો, મીઠામાં ધોઈ નાખો, અથવા ફક્ત ને ફક્ત 5 રૂપિયાનું એક લીંબુ તો લીંબુથી ધોઈ નાખો તો કોઈ પણ વસ્તુ પેસ્ટિસાઇડવાળી હશે એ જતી રહેશે. હવે બીજું કે દાખલા તરીકે ખેડૂતો પેસ્ટિસાઇડ ના છાંટે તો એક ટામેટું 1000 રૂપિયાનું વેચાશે, કોણ લેવા જશે? એક કેરી 1000ની વેચાશે, કોણ લેવા જશે? હવે પેસ્ટિસાઇડ એટલા માટે નાખવું પડે કે ત્યાં આગળ ફાર્માસ્યુટિકલમાં ખેતરમાં જીવડા વધારે હોય તો જીવડા માટે નાખે છે, માણસ માટે નથી નાખતા. પણ તમે એ જ વસ્તુને રાંધીને ખાશો તો ગેરંટીથી બીમાર પડશો. પણ એ જ વસ્તુને તમે લીંબુથી ધોઈ નાખો, મીઠાથી ધોઈ નાખો, 1/2 કલાક પાણીમાં પલાળી નાખો એટલે તમે ચોખ્ખું થઈ જાય અને તમે ખાઈ શકો. વોટરમેલન 20 રૂપિયાનો કિલો છે, એમાં કોઈને નવરું નથી કે આપણા માટે ઇન્જેક્શન મારે. જો ઇન્જેક્શન મારે તો લાખ રૂપિયાનું જે વધારે ઇમ્પોર્ટેડ વસ્તુ હોય જેમ કે અવાકાડો 500 રૂપિયાનું એક આવે તો એમાં ઇન્જેક્શન મારે. 20 રૂપિયાના ઇન્જેક્શનમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. આ ફક્ત ને ફક્ત ફેક વસ્તુઓ છે, માનવું નહીં. હું 10 દિવસથી છેલ્લા 10 દિવસથી તડબૂચનો રસ પીવું છું, હજી બી જીવી ગઈ. અને જેને ઇન્જેક્શન મારવું એ મારે પણ કંઈ જ થવાનું નથી. ઈશ્વર પર ભરોસો રાખો. બીજો કોઈ નેક્સ્ટ ક્વેશ્ચન? જી નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. કંઈક પૂછો તો મજા પડે, જરૂરી નથી કે હું જ બોલું, તમે પણ બોલો. પરિવર્તન મારા ઘરે નહીં, તમારા ઘરે પણ લાવવાનું છે. નહીં પિયા તો મેં જિંદા રહી ગઈ, ઓર દૂધ ડબલ પિયા તો ભી મેં જિંદા રહી ગઈ. ઈશ્વર ને કુછ રચના કી હોગી ઉસકે બછડે કે લીએ. ગાય મર જાતી હૈ તો ભગવાન દેખ લેગા, બછડા મર જાતા હૈ તો ભગવાન દેખ લેગા, મેં મર જાઉંગી તો ભગવાન દેખ લેગા. આપ અપની ચિંતા કરો. ઓર ભગવાન ને એસી વ્યવસ્થા કી હૈ, અગર આપકો દૂધ પીના હૈ તો કાજુ કા દૂધ પીઓ, બદામ કા દૂધ પીઓ, સનફ્લાવર કે સીડ્સ, મેલન કે સીડ્સ, પમ્પકિન કે સીડ્સ, કોકોનટ, ઇસકા દૂધ પીઓ. લેકિન ગાય કો છોડો,
इससे कुछ नहीं होगा सिवाय कैंसर, आज नहीं तो 80 साल के बाद होगा तो होगा ही। तुंडे तुंडे मती भिन्ना एमने एवं कीधु के काचू खावाथी रोग मटे से, पण आपणे खूब अनुभवी नु पण सांभळ्युं के काकाए काचू खाधु नो ऑफ थई गया होय एवं बन्यु ना। चौहान साहेब छेल्ला 30 वर्षथी फक्त ने फक्त परमात्माए बनायेलू खाधु तो ए जता रहा ना। मैं फक्त ने फक्त 50 लाख लोगों ने साझा करया, एमने 50 करोड़ लोगों ने साझा करया। एक पण किस्सो एवो बन्यो के दिव्य भास्कर ना हेडलाइन पर एवं आयु के भाई सफरजन खाई ने मरी गया ने दूधी पी ने मरी गया। हजी एक पण केस एवो आयो नथी, नहीं तो आ सिस्टम बंद थई जात। एटले लोकोना उपर विश्वास ना करो, ईश्वर ना उपर विश्वास करो। मैं नथी बनाया टामेटा, मैं केरी नथी बनाई, अने हूँ एवं नथी कहती कि मारी बनायेली पूरी खाओ। हूँ एम कहूँ छू के भगवाने बनायेला टामेटा खाओ। तो कोई वैद्य ने पूछवानी जरूर नथी, ईश्वर ने तो पूछो कि पत्रम पुष्पम फलम तोयम, तो ईश्वर नु मानो मारू ना मानो। क्लियर? नेक्स्ट क्वेश्चन प्लीज कंईक पूछो। पछी ખૂણામાં મને પૂછવાનું નહીં કે થાઇરોઇડ થયો છે બેન શું ખાવું, તો એના માટે અત્યારે જ પૂછી લો। ક્લિયર બધાને? ન્યુ ડાયટ સિસ્ટમ કરવી ગમશે? હા। દવાખાને જવું ગમશે? હા। ફ્રૂટ ખાવા ગમશે? હા। દવા ખાવી છે? इंजेक्शन खावा छे? बाटला चढ़ावा छे? आईसीयू मां जवू छे? टेंशन करवू छे? ज्यूस पीवो छे?